હલો, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ છ વિષય સંસ્કૃત. સંસ્કૃત વિષયમાં આગળના તાસમાં આપણે સેકન્ડ સેમિસ્ટરનું ચેપ્ટર નંબર 1 મમ અંગાની, મમ એટલે મારા, અંગાની એટલે અંગો, મારા અંગો. હવે આપણા અંગો એટલે આપણા શરીરના અંગો, આ વિશે આપણે જોઈએ. તો ગુજરાતીમાં તો આપણને બધાને આવડે જ છે આપણા શરીરના અંગોને ઓળખતા, પણ ગુજરાતીની સાથે સાથે આપણે સંસ્કૃત અંગોના નામ પણ આપણને આવડવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે મમ અંગાની વિશે થોડા શબ્દો જોઈ લઈએ, ગુજરાતી અને સંસ્કૃત. કે મમ અંગાની, મમ એટલે મારા અને અંગાની એટલે અંગો, મારા અંગો. આ પુસ્તકમાં પાના નંબર 1 ઉપર આપેલું છે આખું ચિત્ર, અને એ અંગો પણ આપણને દર્શાવેલા છે સંસ્કૃત નામ સાથે. તો જુઓ કે દંતાહા, દંતાહા એટલે કે દાંત, દંતાહા એટલે દાંત. ઓષ્ઠ, ઓષ્ઠ એટલે હોઠ, ઓષ્ઠ એટલે હોઠ. લલાટમ એટલે કપાળ. નેત્રમ એટલે આંખ. નાસિકા એટલે નાક, નાસિકા એટલે નાક. મુખમ એટલે મોઢું, મુખ. વક્ષઃ, વક્ષઃ એટલે છાતી. હસ્તઃ એટલે કે હાથ, હસ્તઃ એટલે હાથ, એટલે કે કોણીનો ઉપરનો હાથ. હસ્તઃ એટલે કોણીનો ઉપરનો હાથ. આભાર. ઉદરમ એટલે કે પેટ. કરતલમ, કરતલમ એટલે કે હથેળી. પાદઃ, પાદઃ એટલે પગ, પાદઃ એટલે પગ. ત્યાર પછી આપણે જોઈએ તો ચરણ એટલે પંજો, પગનો પંજો, આંગળીઓવાળો ભાગ નીચે પગના. કરહ એટલે હાથનો નીચેનો ભાગ, કોણીનો નીચેનો ભાગ. ગ્રીવા એટલે ગરદન, ડોક. કર્ણહ એટલે કાન. જીહા એટલે કે જીભ. અને કેસાહા એટલે વાળ, માથાના વાળ. કેવા છે આપણા વાળ? કાળા રંગના. કેવા છે? કાળા રંગના. તો આટલા શબ્દો, લગભગ 15-17 શબ્દો છે, 17-1 જેવા. તો બધાને હું માનું છું ત્યાં સુધી આવડી પણ ગયા હશે. ના તૈયાર થયા હોય તો તૈયાર પણ કરી દેવાના. પરીક્ષામાં 1 માર્કનો 1 શબ્દ પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પ્રકરણની અંદર, આજના તાસની અંદર આપણે પ્રકરણ નંબર 2, કયું પ્રકરણ જોવાનું છે? પ્રકરણ નંબર 2 કે જે દક્ષિણ પાદમ, દક્ષિણ પાદમ. આમ તો દક્ષિણ શબ્દ આવ્યો એટલે ઘણાના મગજમાં એવું યાદ રહી જાય કે દક્ષિણ દિશા, દિશાઓ 4 છે એમાંની દક્ષિણ દિશા એટલે દક્ષિણ દિશા વિશે ભણતા નહીં. દક્ષિણ એટલે કે જમણો, અને પાદમ એટલે પગ. દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ. તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત પાઠ્યપુસ્તક કાઢો અને પુસ્તકમાં પાના નંબર 4, પુસ્તકમાં પાના નંબર 4 ઉપરથી આપણું આ પ્રકરણ નંબર 2 ચાલુ થાય છે. તો પુસ્તક કાઢો અને પુસ્તકમાં જોતા રહેજો. કે આ એક ગીત છે. શું છે? ગીત, કાવ્ય છે સંસ્કૃતની અંદર. કે જે સંસ્કૃત ભાષાની જીવંતતાની સાબિતી આપે છે. સંસ્કૃત ભાષાની જીવંતતાની આ કાવ્ય સાબિતી આપે છે. સંસ્કૃત ભાષા એ ફક્ત દેવ ભાષા જ નથી, સંસ્કૃત ભાષા એ ફક્ત દેવ ભાષા જ નથી, તે વ્યવહારની ભાષા પણ છે. સાની ભાષા? વ્યવહારની ભાષા પણ છે. આ કાવ્ય આમ તો બાળકોને ખૂબ જ ગમતું હોય છે. કે કાવ્ય ગાતા ગાતા જવાનું અને કસરત કરતી જવાની, કે અંગ કસરત, શરીરની કસરત કરવા માટેનું ભાવ સાથે વર્ણવાયેલું છે આ કાવ્ય. શરીરની કસરત કરવા માટેના ભાવ સાથે આલેખાયેલું છે, લખાયું છે. આમ
ગીત ગાતા જઈએ અને આપણે અભિનય પણ કરતા હોઈએ છીએ. આમ તો આપણે શનિવારના દિવસે એમપીટી કરતા હોઈએ છીએ, કસરત કરતા હોઈએ છીએ, ત્યારે આમ કરીએ છીએ, આમ કરીએ, નીચે નમીએ, આમ કરીએ છીએ, પગને ગોળ ગોળ ફેરવીએ, હાથને આમ આમ ગોળ ગોળ ફેરવીએ, ડોકાને ઓમ આમ ફેરવીએ છીએ. આ એક પ્રકારની આપણા શરીરની કસરતો છે. તો એ પ્રમાણે કસરત માટેનું આ અહીં આગળ કાવ્ય લખાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અંદર પુસ્તકમાં ધ્યાન આપો, આપણે કાવ્ય જોઈએ. પેલું સંસ્કૃત વાંચન કે દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગુલાકારમ સ્વયં રમ. વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગુલાકારમ સ્વયં બ્રહ્મ. દક્ષિણ હસ્તમ પુરુ દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગુલાકારમ સ્વયં બ્રહ્મ. વામમ હસ્તમ પુરસ્કુરુ, વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગુલાકારમ સ્વયં બ્રહ્મ. હસ્તદ્વયમ પુરસ્કુરુ, હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગુલાકારમ સ્વયં બ્રહ્મ. સર્વાંગમ હિ પુરસ્કુરુ, સર્વાંગમ હિ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગુલાકારમ સ્વયં બ્રહ્મ. સર્વે મિલિત્વા ખિલામહ, સર્વે મિલિત્વા ગાયામહ, સર્વે મિલિત્વા ખાદામહ, સર્વે મિલિત્વા નૃત્યામહ. તો આ કાવ્યની અંદર આપણે 7 શ્લોકો આપેલા છે. કેટલા શ્લોક આપેલા છે? 7 શ્લોકો આપેલા છે. તો હવે આપણે ક્રમવાઇઝ આપણા તાસમાં જોઈએ છીએ. તો ધ્યાન આપજો, અહીં આગળ આપણે શબ્દાર્થ સાથે જોતા જઈશું કે પહેલું છે કે દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગુલાકારમ સ્વયં બ્રહ્મ. દક્ષિણ પાદમ કયો શબ્દ આપેલો છે? પહેલો શ્લોકનો દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ, શબ્દાર્થમાં આપી દીધેલો છે. દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ. પુરસ્કુરુ એટલે આગળ કરો. પુરસ્કુરુ એટલે આગળ કરો. પુરસ્કુરુ એટલે આગળ કરો. શું આગળ કરવાનું કહ્યું છે? જમણો પગ. પુરહ વત્તા કોરુ, શું થાય આનું? પુરહ વત્તા કોરુ. સંધિ છૂટી પડી, આને શું કહેવાય છે? સંધિ. પુરહ વત્તા કોરુ, પુરસ્કુરુ એટલે આગળ કરો. પૃષ્ઠમ એટલે પાછળ. પૃષ્ઠમ એટલે પાછળ અને કુરુ, કુરુ એટલે કરો. કુરુ, કુરુ એટલે કરો. મંદમ મંદમ, મંદમ મંદમ એટલે ધીમે ધીમે. મંદમ મંદમ એટલે ધીમે ધીમે. અને તમ, તમ એટલે તેને. તેને, તેને એટલે જમણા પગને. ભ્રામય, ભ્રામય એટલે ફેરવો, ઘુમાવો. ભ્રામય એટલે કે ફેરવો અથવા તો ઘુમાવો. સ્વયં જાતે, પોતે.
જાતે અથવા તો પોતે. સ્વયં, સ્વયં એટલે જાતે અથવા તો પોતે. પછી ગોલાકારમ એટલે ગોળ ગોળ. ગોલાકારમ એટલે કે ગોળ ગોળ. ભ્રમ એટલે ફરો, ગુમો. ફરો અથવા તો ગુમો. જો દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, કે તમે જમણો પગ આગળ કરો. હવે ડાબો અને જમણો પગ કેટલા છે? બે. ડાબો પગ અને જમણો પગ, કે આપણે આ હાથ મારી સામે હશે તો આ હાથ નથી એટલે જમણો પગ, કે જમણો પગ આગળ કરો અને જમણો પગ પાછળ કરો. આમ આમ એકવાર આગળ કરો, એકવાર પાછળ કરો, અને તેને ધીમે ધીમે ફેરવો એટલે આમાં ગોળ ગોળ ફેરવો, અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો. આપણને પોતાને પણ કહે છે કે તમે ગોળ ગોળ ફરો, કે દક્ષિણ પાદમ પુરુષકુરુ, તમે જમણો પગ આગળ કરો. દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, જમણો પગ પાછળ કરો. પૃષ્ઠમ, પૃષ્ઠમ એટલે કે પાછળ. મંદમ મંદમ ભ્રામયતમ, મંદમ મંદમ ધીમે ધીમે, તમ તેને, તેને ધીમે ધીમે, ભ્રામય એટલે ફેરવો, તમે ધીમે ધીમે તેને ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, અને તમે પોતે ગોળ ગોળ ફરો. ફરી એકવાર જુઓ ભાષાંતર. કે દક્ષિણ પાદમ પુરુષ કુરુ, તમે જમણો પગ આગળ કરો. દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, જમણો પગ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ, તમે તેને ધીમે ધીમે ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, અને તમે પોતે ગોળ ગોળ ફરો. એના પછીનો શ્લોક છે નંબર બે, કે વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયં ભ્રમ. વામમ પાદમ, વામમ પાદમ એટલે કે ડાબો પગ. વામમ પાદમ એટલે કે ડાબો પગ. પૃષ્ઠમ, પૃષ્ઠમ એટલે કે પાછળ. ગોલાકારમ એટલે કે ગોળાકાર. કે વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયં ભ્રમ. કે તમે ડાબો પગ આગળ કરો. વામમ પાદમ એટલે કે ડાબો પગ. પૃષ્ઠમ, પૃષ્ઠમ એટલે આગળ આવી ગયું કે પાછળ. ત્યાર પછી ગોલાકારમ એટલે ગોળ ગોળ, અને સ્વયં ભ્રમ એટલે પોતે ફરો ને પોતે ઘૂમો. કે વામમ પાદમ, તમે ડાબો પગ આગળ કરો. કયો પગ આગળ કરો? ડાબો પગ, ડાબો પગ આગળ કરો ને ડાબો પગ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો, તેને ધીમે ધીમે ડાબા પગને ફેરવો, અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો. એવું કહે છે, ગોળ ગોળ ફરવાનું એટલે કે કસરત કરવાનું એવું કહે છે. પહેલા શ્લોકમાં જમણો પગ હતો, બીજા શ્લોકની અંદર ડાબો પગ છે, ધ્યાન આપજો. હવે ત્યાર પછીનો શ્લોક આવે છે કે દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયં ભ્રમ. કે દક્ષિણ હસ્તમ એટલે કે જમણો હાથ,
દક્ષિણ હસ્તમ, હસ્તમ એટલે હાથ, દક્ષિણ એટલે જમણો, જમણો હાથ. બાકીના શબ્દો તો આપણે બધા જ જે છે તેના તે જ છે. આગળ કે અહીં આગળ વામમ પાદમ એટલે કે ડાબો પગ આવ્યો, દક્ષિણ હસ્તમ એટલે જમણો હાથ. બીજા બધા શબ્દો એકના એક જ આવતા હોય છે, એટલે ધ્યાન આપજો કે દક્ષિણ હસ્તમ એટલે કે તમે જમણો હાથ આગળ કરો. શું કહે છે? તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો. આમ આગળ આમ પાછળ, ધીમે ધીમે ગોળ ગોળ ફેરવો, ધીમે ધીમે ગુમાવો અને ધીમે ધીમે ગોળ ગોળ ફેરવો. કે તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ગુમાવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો. ફરી એકવાર ત્રણે ત્રણ શ્લોકોનું એકવાર આપણે ગુજરાતી જોઈ લઈએ છીએ. કે દક્ષિણ પાદમ પુરસ્કુરુ, દક્ષિણ પાદમ કોરો પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ. કે તમે જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો. બીજો શ્લોક છે કે વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ. તમે ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો. પછીનો શ્લોક છે દક્ષિણ હસ્તમ પુરુ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ પુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ. કે તમે જમણો પગ હાથ આગળ કરો, દક્ષિણ હસ્તમ એટલે જમણો હાથ, તમે જમણો હાથ આગળ કરો અને જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરો. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ શ્લોકો જોયા. તો ત્રણે ત્રણ શ્લોકની અંદર દરેક શ્લોકની બીજી લીટી એક જ સરખું આવતું હોય છે. મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકાર સ્વયં બ્રહ્મ, મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકાર સ્વયં. ત્યાર પછી આપણે જોઈએ કે પહેલી લીટીમાં દક્ષિણ પાદમ પુરસ્કુરુ એટલે દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ, પુરસ્કુરુ એટલે કે આગળ કરો, કુરુ એટલે કરો, પૃષ્ઠમ એટલે પાછળ, મંદમ મંદમ ધીમે ધીમે, ભ્રામયઃ એટલે કે ફેરવો ઘુમાવો, તમ તમ એટલે તેને, ગોલાકારમ સ્વયં, ગોલાકારમ એટલે ગોળ ગોળ, સ્વયં એટલે પોતે જાતે, બ્રહ્મ બ્રહ્મ એટલે ફરો અથવા ગોમો, વામમ પાદમ, વામમ પાદમ એટલે ડાબો પગ, વામમ પાદમ એટલે ડાબો પગ. ત્યાર પછી પુરસ્કુરુ, આ બધા શબ્દો આગળ પ્રમાણે આવી ગયા. દક્ષિણ હસ્તમ, દક્ષિણ હસ્તમ એટલે કે જમણો હાથ. દરેકે દરેક શ્લોકમાં માત્ર એક એક શબ્દો બદલાતા રહેશે, બીજા બધા શબ્દો એક સરખા આવતા હોય છે, એ ધ્યાન રાખજો. બરાબર? તો ખાસ આપણે શું યાદ રાખવાનું છે? કસરત, ડાબા પગને જમણા પગને આગળ કરવાનું છે, પાછળ કરવાનું છે એ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે શ્લોક નંબર 3 સુધી જોયું છે. હવે પછીના તાસની અંદર આપણે શ્લોક નંબર 4 જોઈશું. ત્યાં સુધી તમે ઘરેથી શ્લોક નંબર 1, 2 અને 3 ગુજરાતીમાં ભાષાંતર, ભાષાંતરની સાથે સાથે આ શબ્દાર્થ પણ તૈયાર કરવાના છે. તો આગળના તાસમાં આપણે સંસ્કૃત વાંચન સાથે ત્રણેય શ્લોકોનું ભાષાંતર જોઈશું. તો તમે તૈયાર કરીને આવજો. નોટની અંદર ભાષાંતર અને સંસ્કૃત શ્લોકની સાથે ભાષાંતર લખીને તૈયાર કરવાનું. ઓકે.